વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે હું તમને ગુજરાતી લગ્ન પ્રસંગમાં જે વાલનું શાક સાવ થતું હોય છે એ મહારાજ લોકો કેવી રીતે બનાવતા હોય છે એ હું તમને શીખવાડવાની છું વાલનું શાક બનાવવું ખૂબ જ ઈઝી છે અને ખાસ કરીને એનો જે ખટ્ટો મીઠો રસો હોય છે એના લીધે જ વાલનું શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો ચલો એ મારા જ જેવું જ વાલનું શાક ઘરે કેવી રીતે બનાવવું એ આપણે જોઈએ તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દઢસો ગ્રામ વાલને રાત્રે પાણી ગરમ કરીને એમાં પલાળી દીધા હતા અને એને પલાળતી વખતે ચપટી ખાવાનો સોડા મેં એડ કર્યો હતો હવે આ પાણી નીકાળી લીધું છે મેં અને હવે એને મોટા કુકરમાં આપણે લઈ લઈશું વાલને બને ત્યાં સુધી મોટા કુકરમાં બાફવાના કે એનું પાણી ઉભરાતું હોય છે હવે એમાં ફોર હંડ્રેડ એમએલ જેટલું પાણી મેં એડ કર્યું છે વધારે પાણી નહીં એડ કરવાનું હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દો મિક્સ કરી લઈએ હવે એને બાફતી વખતે સોડા એડ કરવાની જરૂર નથી હવે વાલ ઉભરાતા હોય અને એનું પાણી બહુ જ બહાર ઉડતું હોય તો એ પાણી બહાર ના ઉડે એના માટે કૂકરની રીંગની ફરતે આપણે કૂકિંગ ઓઇલ લગાવી દેવાનું જે પણ ઓઇલ તમે યુઝ કરતા હોય એ લગાવી શકાય આ રીતે કરવાથી જે ફુવારાની જેમ સીટીમાંથી જે પાણી નીકળતું હોય છે એ નહીં નીકળે ઢાંકણું બંધ કરીને મીડિયમ ગેસ ઉપર અને સાતથી આઠ વિસલ કરી લો આ રીતે કુકરના ઢાંકણા પર થોડું પાણી હશે પણ એનું ફુવારાની જેમ બહાર ક્યાંય પાણી નહીં ઉડે તમે જોઈ શકો છો વાલ ખૂબ જ સરસ બફાઈ ગયા છે આ રીતના સરસ વાલ બફાયેલા હોવા જોઈએ જો ના બફાયા હોય તો ફરીથી બે ત્રણ સીટી કરી લેવાની હવે મેં આ પંચોતેર ગ્રામ ગોળ લીધો છે અને દસ ગ્રામ આંબલી છે આંબલી કચુકા વગરની લેવાની અને કોઈ ખરાબ પાટ પણ એમાં ના હોય કચુકાનો એ જોઈ લેવાનો જેટલા આપણે વાલ લઈએ કાચા એનાથી અડધો ગોળ લેવાનો હોય છે તો દોઢસો ગ્રામ વાલ છે તો આ પંચોતેર ગ્રામ મેં ગોળ લીધો છે હવે એક બાઉલમાં આપણે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરીએ આમાં જ બે ટેબલ સ્પૂન મોડું દહીં એડ કરી દઈશું બહાર પણ જે આપણે લગ્ન પ્રસંગમાં વાલનું જે શાક ખાતા હોઈએ છીએ એ આ રીતે પ્રિપેર થતું હોય છે એનો જે ખાટો મીઠો રસો હોય છે એ આનાથી તૈયાર થાય થોડું પાણી એડ કરીને આની એક પેસ્ટ બનાવી લેવાની લમ્સ ના રહે એ રીતની આની પેસ્ટ બની ગઈ છે તો હવે આપણે શાક બનાવીએ મેં કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જેટલો અજમો હાથમાં લઈને એને મસળી લેવાનો આ રીતે મસળીને શાકમાં એડ કરવાથી એની ફ્લેવર અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવશે અજમો એકદમ સરસ તતડી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને એક ટેબલ સ્પૂન વાટેલા મરચાં એડ કરીએ વાલના શાકમાં બહાર પણ ક્યારેય લસણ એડ ના થાય પણ જો તમારે કરવું હોય તો તમે કરી શકો વન ટીસ્પૂન હળદર એડ કરીએ હાફ ટીસ્પૂન હિંગ આ બધાને મિક્સ કરી લો હળદર ઓલવેઝ તેલમાં એડ કરવાથી એની ક્વોન્ટિટી ઓછી યુઝ થશે અને તમને કલર પણ ખૂબ જ સરસ મળશે શાકનો વાલ મેં એડ કરી દીધા છે આમાં એક વાર એને મિક્સ કરી લો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે ચણાના લોટ અને દહીંનું જે મિક્સર બનાવીને રાખ્યું છે એને હલાઈને આમાં એડ કરી દેવાનું હવે આમાં પાણી એડ કરીએ તો મેં બાઉલમાં જ પહેલાં થોડું પાણી એડ કરી દીધું છે અને બાકીનું પાણી પણ એડ કરી દઈએ અત્યારે મેં એક કપ પાણી એડ કર્યું છે પછી જરૂર પ્રમાણે આપણે આગળ પાણી એડ કરીશું એક સાથે બધું પાણી નહીં એડ કરી દેવાનું હવે આમાં મસાલા કરીએ સ્વાદ પ્રમાણે થોડું મીઠું વાલ બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું છે એટલે થોડુંક જ એડ કરવાનું હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું ધાણાજીરાથી શાકનો ટેસ્ટ અને એની ગ્રેવી પણ ઠીક થાય છે બે ટી સ્પૂન લાલ મરચું આ શાક ખાટું મીઠું હોય એટલે લાલ મરચાંની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની બધાને સરસ રીતે મિક્સ કરી લો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અત્યારે હવે આમાં ગોળ અને આંબલી એડ કરી દઈએ મિક્સ કરી લો અને આને ઢાંકીને મીડિયમ ગેસ ઉપર જ આપણે ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી એને એકવાર હલાઈ લઈએ ફરીથી એને ઢાંકી દો ફરીથી ત્રણ ચાર મિનિટ પછી એને ખોલીને હલાઈ લેવાનો છે ધીરે ધીરે ગોળ પણ ઓગળવા લાગ્યો છે અને જે આપણે ચણાનો લોટ યુઝ કર્યો છે એ ધીરે ધીરે થીક થવા લાગ્યો છે હવે આપણે આમાં બીજું થોડું પાણી એડ કરીએ હાફ કપ પાણી લીધું છે એમાંથી થોડું અત્યારે એડ કરીએ અને આ પાણી થોડું ઉકળે એ પછી આપણે બાકીનું પાણી પણ એડ કરીશું મેં કીધું એ પ્રમાણે એક સાથે પાણી ક્યારેય પણ શાકમાં એડ નહીં કરી દેવાનું ઢાંકી દઈએ અને બે મિનિટ પછી બાકીનું પાણી પણ એડ કરી દીધું છે મેં સરસ રીતે મિક્સ કરતા જાઓ આ શાકને આપણે મીડિયમ ગેસ ઉપર જ બનાવવાનું છે થોડી સમારેલી કોથમીર એડ કરી દઈએ મિક્સ કરી લો શાક થઈ ગયું છે આ રીતની એની થિકનેસ હોય એટલે ગેસ બંધ કરી દેવાનો કેમ કે ચણાનો લોટ છે એટલે ઠંડુ થાય એટલે થીક થાય મેં થોડો રસો ડીશમાં કાઢ્યો હતો તમે જુઓ એ પ્રમાણે આ ઠંડો થશે એટલે આટલો ઠીક થઈ જશે આનો રસો તો મેં ગેસ બંધ કરી દીધો છે અને એને ઢાંકીને અડધો કલાક કમસે કમ એને સ્ટેન્ડિંગ ટાઈમ આપવો ખૂબ જ જરૂરી છે તો હું એને અડધો કલાક રહેવા દઉં છું અડધો કલાક પછી તમે જોઈ શકો છો શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે આમાં જે આંબલી અને ગોળ બધું જે એડ કર્યું હોય એના લીધે એની ખટાશ ગળપણ બધું ચડીને અને આ શાકનો કલર પણ ચેન્જ થઈ જાય છે એટલે એને સ્ટેન્ડિંગ ટાઈમ આપવો ખૂબ જ જરૂરી છે એને બાઉલમાં લઈ લઈએ હવે એના ઉપર થોડી કોથમીર એડ કરીએ તો હવે આપણું વાલનું ખાટું મીઠું શાક સર્વિંગ માટે રેડી છે આ શાક જો તમે ઘરે બનાવો તો ફુલકા રોટી અને પ્લેન રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ ગરમ કરતાં આ શાક ઠંડુ વધારે ટેસ્ટી લાગે છે કેમ કે આપણે જે ખટાશ ગળપણ અને જે મસાલા એડ કર્યા હોય તો એ જેમ ઠરે એમ એનો પ્રોપર ટેસ્ટ આપણને મળે એટલે આ શાક તમારે બનાવીને એને કમસે કમ અડધો કલાક તો એને સીજવા દેવું અને પછી જ એને સર્વ કરવું તો એનો પ્રોપર ટેસ્ટ તમને મળશે આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો